गांधीनगर सेशन्स कोर्टे आशाराम दुष्कर्म केसनो चुकादो जे छे ते संभळाव्यो छे। अलबत्त प्राथमिक रीते आशाराम ने दोषित मान्या छे, आवतीकाले सजानुं एलान थशे। आ केस जे छे ते गांधीनगर सेशन्स कोर्टनी अंदर ट्रांसफर थयो हतो ने त्यारथी लई अत्यार सुधी अलग अलग जे गवाहो छे तेनुं निवेदनो लेवामां आव्या हता, फर्धर स्टेटमेंटनी पण कार्यवाही चालती हती ने आजे चुकादोनो दिवस हतो जेमां चुकादो जे छे ते गांधीनगर सेशन्स कोर्टे संभळाव्यो छे। आप जुओ छो ते प्रकारे અહીં આપ જે વકીલોનું જમાવડું જે છે તે જોઈ રહ્યા છો। આપણી સાથે સરકારી વકીલ છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। ખાસ લાંબી એક કાનૂની પ્રક્રિયા રહી, કોર્ટની પણ પ્રક્રિયા રહી, અલગ અલગ સાક્ષીઓને તપાસવામાં આવ્યા। આજે કોર્ટે પ્રાથમિક રીતે આશારામને જે છે તે દુષ્કર્મ કેસની અંદર દોષિત માન્યા છે, આવતીકાલે ચુકાદો થશે। આજની કાર્યવાહી કયા પ્રકારની રહી અને આવતીકાલે સજાનું એલાન કઈ રીતે? આજની કાર્યવાહીમાં કોર્ટે જે ચુકાદો આપ્યો એમાં ઇપીકો કલમ 376-2, 377 અને 354, 342, 357, 506-2 હેઠળ એમને દોષિત ઠરાયેલા છે। હવે સજા માટે આરોપીના જે વકીલશ્રી છે એમણે દલીલો કરી દીધી, પરંતુ ફરિયાદ પક્ષ તરફે સ્પેશિયલ પીપી જે છે આરસી કોડેકર એ 11 વાગે કાલે વધુ દલીલ કરશે અને પોતે વધુમાં વધુ સજા જે થાય એ કાયદામાં દર્શાવેલી પૂરેપૂરી સજા થાય એના માટે દલીલો કરશે। આવતીકાલે જો શું નિર્ણય થાય છે એની જાણ થશે। અન્ય 6 આરોપીઓ જે છે તેમને દોષમુક્ત કરાયા છે, પરંતુ તેમને પણ સજા મળે તે માટે આગામી દિવસોની અંદર આ કેસને આગળ પણ પડકારવામાં આવશે। અલબત્ત બચાવ પક્ષ તરફથી પણ આ કેસને આગળ પડકારવામાં આવશે તે પ્રકારનું બચાવ પક્ષના જે વકીલ છે ગુપ્તા, તેમને પણ ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં જણાવ્યું છે। કોડેકર છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। સરકારી વકીલ છે, સ્પેશિયલ પીપી છે, સમગ્ર કેસની અંદર તેઓ જોડાયેલા હતા અને આજે જે છે તે આખરી તબક્કાની ચુકાદાની અંદર આશારામને જે છે તે દોષિત માનવામાં આવ્યા છે અને હવે આવતીકાલે મેક્સિમમ સજા મળે તે માટેનું તેમની સાથે દલીલો થશે। કોડેકર સાહેબ, ખાસ આજની ચુકાદાની કાર્યવાહી કયા પ્રકારની રહી, કયા કલમો હેઠળ આશારામને જે છે તે દોષિત માન્યા? આશારામને આ કેસની અંદર દોષિત માન્યા છે અને ઓછામાં ઓછા એમને સજા માટે અમે વધારે પ્રયાસ કરીને એમને અમે પ્રયાસ કરીશું કે એમને લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ મળે અથવા તો 10 વર્ષ મળે અને કોર્ટની મુનસુફી હોય છે કે કેટલી સજા કરવી, પરંતુ જે જુબાની ભોગ બનનારની છે એ ભોગ બનનારની જુબાની કોર્ટે માન્ય રાખી છે। મુખ્ય સરકારી વકીલ કોડેકર કહી રહ્યા છે તે પ્રકારે મુખ્ય આરોપી એવા આશારામને કોર્ટે આજે દોષિત માન્યા છે। આવતીકાલે તેની સજાનું એલાન જે છે તે કરવામાં આવશે, સજા સંભળાવવામાં આવશે। અલબત્ત અન્ય 6 આરોપીઓ તેમની સાથે જે જોડાયેલા હતા તેમને કોઈ મજબૂત પુરાવો ન હોવાના શંકાના લાભ અર્થે તેમને જે છે તે દોષમુક્ત જાહેર કરાયા છે, તેમને આ કેસમાંથી નિર્દોષ જાહેર કરાયા છે। જ્યારે મુખ્ય આરોપી આશારામ જે છે તેને કોર્ટે આજે દોષિત માન્યા છે અને આવતીકાલે આશારામને કેટલી સજા પડી શકે છે તેનો ફેસલો ગાંધીનગર સેશન્સ કોર્ટ સંભળાવશે।